नमस्कार विद्यार्थी मित्रों, आज बात करीशु वार्षिक परीक्षा धोरण 5 अने विषय गणित नो मॉडल पेपर जोवाना छे, जे मित्रों तमने परीक्षा नी अंदर खूब उपयोगी थशे। प्रथम बात करीशु मित्रों विभाग ए, सूचना मुजब जवाब आपो मित्रों। प्रश्न 1 થી 12 દરેકના 1 ગુણનો જે છે પ્રશ્ન રહેશે, કુલ 12 ગુણ છે। ક્રમ નંબર 1 થી 4 માં ખાલી જગ્યા પૂરો કે ચોરસની બાજુનો માપ અડધું કરીએ તો ક્ષેત્રફળ કેટલું થશે, તો ચોથા ભાગનો થશે। સમઘન ખોખાના સંપૂર્ણપણે ખોલતા તેને કુલ 6 સપાટી જોવા મળે છે। આવૃત્તિ ચિહ્ન જે છે એમાં મિત્રો 5, 10, 15 અને 4, 19 સંખ્યા જોવા મળશે। આકૃતિમાં બતાવ્યા મુજબ કાગળના 4 સરખા ભાગ કરવા તેને કેટલી વખત વાળવા પડશે, તો 2 વખત વાળવા પડશે। ક્રમ નંબર 5 થી 8 છે એની અંદર યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે। એક નકશા માટે પ્રમાણ માપ સેન્ટીમીટર જે છે મિત્રો બરાબર 200 કિલોમીટર છે। જો નકશામાં અમદાવાદથી દિલ્હી વચ્ચેનું અંતર 4.5 સેન્ટીમીટર હોય તો અમદાવાદથી દિલ્હીનું અંતર કેટલું થાય, 900 કિલોમીટર થાય। આપેલા આકારમાં 1 સેન્ટીમીટર માપના કેટલા સમઘન વપરાયા છે, તો મિત્રો ઉપરથી ગણશો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9। 2 મીટર 35 સેન્ટીમીટર ને મીટરમાં કેવી રીતે લખાય, તો 2.35 મીટર લખાશે। વિજય દરરોજના 6 ગ્લાસ પાણી પીએ છે, તો એપ્રિલ માસની અંદર કેટલા ગ્લાસ પાણી પીશે, તો મિત્રો એપ્રિલ માસની અંદર 30 દિવસ હશે, તો 30 × 6 = 180। ક્રમ નંબર 9 થી 12 માં માગે મુજબ જવાબ આપો। નીચે આપેલા કયા આકારમાં ફક્ત વાળીને જ આ પ્રકારનો આકાર બનાવી શકાય, તો મિત્રો બી જે છે સાચું છે। 1 સેન્ટીમીટર બાજુના માપવાળા ચોરસની બનતી નીચેની આકૃતિમાં ભાગ બીની અંદર કેટલા ચોરસ સમાવી શકાય, તો મિત્રો આવી રીતે દોરીએ તો 1, 2, 3 અને 4, એટલે સાચો જવાબ આવશે 4। આપેલી આકૃતિની પરિમિતિ કેટલી થશે, તો મિત્રો 3 × 2 = 5, 5 × 5 = 10, 10 × 2 = 12, 12 × 4 = 16 સેન્ટીમીટર થશે। પરિમિતિ એટલે ચારે બાજુનો મિત્રો તમારે સરવાળો કરવાનો છે। એક બોક્સમાં દાડમ 20 સમાઈ શકે છે, તો 100 દાડમ સમાવવા માટે કેટલા બોક્સ જોઈએ, તો મિત્રો તમારે 100 ભાગ્યા 20 કરશો તો 20 × 5 = 100, એટલે કે 5 બોક્સ આવશે। ત્યારબાદ વિભાગ બી, નીચેની આકૃતિના આધારે મિત્રો જવાબ આપવાના છે। દવાખાનાથી, તો દવાખાનું ક્યાં છે, અહીં છે, 4 કિલોમીટરના અંતરે શું આવેલું છે, તો 4 કિલોમીટરના અંતરે શું આવેલું છે, પંચાયત આવેલી છે। પંચાયતથી શાળા કેટલી દૂર છે, તો મિત્રો જો પંચાયતથી દવાખાનું 4 કિલોમીટર, ત્યારબાદ શાળા 1 કિલોમીટર, 4 અને 1 = 5 કિલોમીટર જે છે જવાબ આવશે। 5 કિલોમીટર, 4 અને 1 = 5 કિલોમીટર જવાબ આવશે। નીચે આપેલી ચિત્રને ઉપરથી જોતા કેટલા દિવાસળીની પેટીઓ દેખાશે, તો 1, 2, 3, 4, 5 અને 6 પેટીઓ જે છે મિત્રો દેખાશે। મીરાની ઊંચાઈ 1.50 મીટર છે, જ્યારે સીમાની ઊંચાઈ 1.10 મીટર છે, તો તેમની ઊંચાઈનો તફાવત કેટલો થશે, તો 1.50માંથી 1.10 બાદ કરીએ તો મીરાની ઊંચાઈ 0.40 મીટર વધારે હશે, એટલે કે તફાવત એટલો આવશે। લંબા લેખ પરથી જવાબ આપવાના છે। ગુરુવારે કેટલા વિદ્યાર્થીઓ હાજર છે, તો ગુરુવારના દિવસે મિત્રો કેટલા વિદ્યાર્થીઓ છે, અહીં 0, અહીં 10, તો 10 વિદ્યાર્થીઓ હાજર છે। સોમવારના કેટલા છે, તો સોમવારના જે છે મિત્રો 20 છે, અને મંગળવાર છે એના કેટલા છે, તો 30 છે, તો બંને વચ્ચેનો તફાવત કેટલો છે, તો 10 વિદ્યાર્થીઓ છે। 1 લિટર તેલમાંથી 15 સીસી તેલની સીસી ભરાય, તો 5 લિટરને તેલમાંથી કેટલી સીસીઓ ભરાય, તો 15 × 5 = 75 સીસીઓ ભરાશે। 847/7 કરીએ તો મિત્રો તમારે ભાગાકાર કરવાનો છે, સાચો જવાબ 121 આવશે। 1 દિવાસળી ખોખાનો કદ 2 ઘન સેમી છે, નીચે દર્શાવેલા ખોખાથી બનાવેલા આકારનો કદ કેટલા ઘન સેમી થશે, તો મિત્રો આપણે ગણી લઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13, એટલે કઈ દિવાસળીના 13 ખોખા આપેલા છે, તો 13 × 2 એટલે ઘન સેમી કેટલા આવશે, 26 ઘન સેમી જવાબ આવશે। પ્રશ્ન નંબર 20, 6 લિટર દૂધના 300 રૂપિયા છે, તો 1 લિટર દૂધના કેટલા થશે, તો 1 × 300 / 6, તો મિત્રો 6 × 5 જે છે એ કેટલા થશે, 30, એટલે કે 50 × 30, એટલે 1 લિટરના 50 રૂપિયા થશે। નીચેના ચોરસ જાળી નકશામાં દર્શાવેલા બી ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય, જાળીમાં દર્શાવેલ દરેક ચોરસ 1 સેન્ટીમીટર વાળો છે, તો મિત્રો બી અહીં આપેલો છે, તો તમે જોઈ શકો છો કે બી ભાગની અંદર રહેલા ચોરસ 2 સેન્ટીમીટર × 2 સેન્ટીમીટર બરાબર 2 × 5,
એટલે કે 10 મીટર થશે. તો બી ભાગની અંદર રહેલા ચોરસનું ક્ષેત્રફળ જે છે મિત્રો, ક્ષેત્રફળ બાજુ ગુણ્યા બાજુ એટલે કે 10 મીટર ગુણ્યા 10 મીટર એટલે કે 100 ચોરસ મીટર થશે. વિભાગ સીની વાત કરીશું, માપપટ્ટીનો ઉપયોગ કરવાનો છે. તો મિત્રો માપપટ્ટીને મૂકો અને પ્રથમ મીણબત્તીની લંબાઈ માપી લો. આ મીણબત્તીની લંબાઈ થશે 6.5 સેન્ટીમીટર. જ્યોતને આટલેથી આટલી માપવાની છે તો 3.5 સેન્ટીમીટર. હવે મિત્રો તફાવત કાઢવા માટે આપણે બાદબાકી કરીશું. 6.5માંથી 3.5 કાઢતા 3 જે છે તફાવત આપણને મળી જાય છે. 100 બાળકોની મનગમતી મીઠાઈ વિશે પૂછવામાં આવ્યું, તો તેની વિગત નીચેના મુજબ છે. તો નીચેમાં દર્શાવેલો જે બાજુમાં પાઈ ચાર્ટ છે વર્તુળ આલેખ, એની અંદર તમારે દોરી અને દર્શાવવાનું છે. તો ગુલાબજાંબુ છે મિત્રો 25, એટલે સૌથી ઓછો ભાગ છે એ દર્શાવીશું. લાડુ છે 30 છે તો એનાથી થોડો વધારે. બરફી 45 છે એટલે આ વધારે ભાગ રોકે છે એટલે બરફી નીચે લખીશું. અથવા શાળામાં ધોરણ 1-5ની અંદર બાળકોની સંખ્યા આવૃત્તિ ચિહ્ન દર્શાવેલ છે, તો નીચે કોષ્ટકમાં આપેલા છે તેના આધારે પ્રશ્નોનો જવાબ આપો. ધોરણ 4માં બાળકોની સંખ્યા કેટલી છે? તો 5 અને 5 10. કયા ધોરણમાં બાળકોની સંખ્યા 22 છે? તો મિત્રો ધોરણ અહીં આપણે જોઈએ તો 5, 5, 10, 15, 20, 21 અને 22, એટલે કે ધોરણ પહેલા ધોરણની અંદર મિત્રો બાળકોની સંખ્યા જે છે 22 છે. ધોરણ 1 અને ધોરણ 5ના બાળકોની સંખ્યાનો તફાવત કેટલો છે? તો મિત્રો ધોરણ 1ની અંદર 22 છે, જ્યારે ધોરણ 5ની અંદર 15 છે. તો બાદ કરીએ તો 7 બાળકોનો તફાવત આપણને મળે છે. ત્યારબાદ આગળ વાત કરીશું, સૂચના મુજબ જવાબ આપો. પ્રશ્ન નંબર 24, એક ચોરસ લાદીની પરિમિતિ 100 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? તો મિત્રો ચોરસ લાદીની પરિમિતિ 100 છે તો 4 ગુણ્યા બાજુ એટલે કે 100 મિત્રો આવશે. તો બાજુની લંબાઈ શોધીએ તો એક બાજુની લંબાઈ જે છે એ 25 સેન્ટીમીટર આવશે. તો ચોરસ લાદીનું ક્ષેત્રફળ શોધવા માટે બાજુ ગુણ્યા બાજુ, તો 25 ગુણ્યા 25 બરાબર 625 ચોરસ સેન્ટીમીટર આવશે. હવે મિત્રો અહીં લંબચોરસની આપણે શું શોધવાનું છે? ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણને ખ્યાલ છે કે જે પહોળાઈ છે એ મિત્રો લંબાઈ જે છે લંબાઈ 3 સેન્ટીમીટર આપી છે, જ્યારે પહોળાઈની વાત કરીએ તો 5 સેન્ટીમીટર પ્લસ 3 સેન્ટીમીટર એટલે કે 8 સેન્ટીમીટર આપ્યું છે. લંબચોરસ આકૃતિનું ક્ષેત્રફળ શોધવાનું મિત્રો સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 8 ગુણ્યા 3 24 ચોરસ સેન્ટીમીટર જે છે એ મિત્રો એનું ક્ષેત્રફળ જે છે એ થશે. તો આવી રીતે મિત્રો બીજા પણ તમારા જે પેપર છે એનું સોલ્યુશન મેળવવા માંગો છો તો આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.